राजकोट महानगर पालिका द्वारा वोर्ड नंबर 14 अने 7 में डीएच पाइपलाइन नाखवानुं काम छे ते चाली रह्युं छे, परंतु वोर्ड नंबर 14 में जे नवी डीएच पाइपलाइन छे ते नाखवामां आवी छे ते अनेक लोकोने छे ते पाणी नथी आवतुं। आपणी साथे घणा बधा लोको छे, शुं खास जे रीते नवी डीएच पाइपलाइन नाखवामां आवी छे पाणी नथी आवतुं, शुं સમસ્યા, શું કહેશો? એમાં સાહેબ એવું છે, વોર્ડ નંબર 14નો પ્રશ્ન આ એક હાથીખાનાનો વિસ્તારનો પ્રશ્ન નથી, લક્ષ્મીવાડી, કોઠારિયા કોલોની, કેવડાવાડી બધી જ જગ્યાએ આ પ્રશ્ન છે। પાણીની લાઇનમાં શું છે કે સાહેબોએ નવી લાઇનો, જ્યારે નવી લાઇનો નાખવાની હતી ત્યારે કીધું હતું કે જૂની લાઇનમાં 6 મહિના સુધી પાણી ચાલુ રહેશે, તેમ ચાલુ રહ્યું નહીં અને તાત્કાલિક એ બંધ જૂની લાઇનનું પાણી બંધ કરી દેવામાં આવ્યું। એનાથી નવી લાઇનો ઘણા લોકોને મળી નથી, માનો કે ઘણા બારગામ હોય કે અમુક રોડ એવા છે કે જ્યાં બધી દુકાનો જ આવે છે, મકાન પાછળ આવે છે, તો એમાં એવું થયું છે એ પાછળની સાઈડ સુધી ઘરે ઘરે તો આ લોકો પહોંચ્યા જ ન હોય અને આ અભણ માણસો છે, અમુક પછાત વિસ્તાર છે, જે છાપા વાંચતા નથી હોતા, એમને ખબર નથી હોતી, એના માટે એમને હજી લાઇન મળી નથી, માટે થઈને પાણીની બહુ જ અત્યારે તકલીફ છે, લોકોને પાણી મળતું નથી, જૂની લાઇનમાં બંધ થઈ ગયું ને નવી લાઇનમાં અમુક જગ્યાએ હજી પાણી આવતું જ નથી, નવી લાઇનમાં જ પાણી નથી આવતું। એના માટે જે નવા રોડ બનાવેલા છે એ અત્યારે ખોદી ખોદીને બધા ભાંગી નાખ્યા છે અને રિપેરિંગ કામ ચાલુ છે। તમે જો સમજો તો આ રીતે જો કાર્ય કરવાનું હોય તો આજે આપણા પૈસા અમારા જ વેસ્ટ થાય છે, પૈસા અમારા જ છે, અમે જે વેરો ભરી એ જ પૈસા છે, આ પબ્લિકના પૈસા છે। નવો રોડ બનાવીને તમે તાત્કાલિક 3 દિવસમાં તોડી નાખો એનો કોઈ મતલબ નથી। તમે જે કોઈ પણ કામ કરો એ આયોજનથી અને પૂરી રીતે તમે માઇક્રો પ્લાનિંગ કરીને કામ કરો, એનાથી પબ્લિક હેરાન ના થાય, લોકો હેરાન ના થાય, તમે તમારું કામ છે ને ઓકે। ખાસ અન્ય સ્થાનિક લોકો છે તેઓ પણ ખાસ ડીઆઈ પાઇપલાઇન છે તે ફિટ કરવામાં આવી છે, પરંતુ જે રીતે પાણી ફોસતી આવતું હોય તે અનેક લાઇનો તૂટી ગઈ છે, કઈ રીતની સમસ્યા છે? શું ખરેખર આ પાઇપલાઇન છે અને નવી નાખી છે એની અમે કોઈ અમને વાંધો જ નથી, પણ નવી લાઇનને કોઈ જૂની લાઇન બંધ કરી નવી લાઇનમાં સીધા સીધા અત્યારે એ લોકો મીટર સિસ્ટમથી મીંડા છે દેવા, તો મીટરે નથી, નવી લાઇન જે નાખી છે એ તો એને 100ના પુતળું ઊભું રાખ્યું એવો પાઇપ ઊભો કરીને ભયા ગયા છે આ લોકો। ખરેખર એને પાઇપલાઇનની અંદર જો પબ્લિકને જાણ કરવી જોઈએ કે ભાઈ નવી અમે લાઇનમાં તમને પાણી આપી છીએ અને જૂની લાઇન છે એ અમે બંધ કરી છે, આ પણ કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના બીજા નંબરની અંદર કે એ લોકો સીધે સીધા છાપામાં દઈ દે કે ભાઈ તમારે 6 વાગ્યાનો ટાઈમ હતો તે સવારે 9:30 કરવામાં આવે, પણ છાપા અમુક જગ્યાએ આવતા ન હોય, અમુક જગ્યાએ અભણ માણસો છે, છાપા વાંચી નથી શકતા, તો ખરેખર આ લોકોએ આવું કરવું જોઈએ કે ભાઈ નવી લાઇનમાં કનેક્શન દેતા પહેલાં વિચારવું જોઈએ કે પબ્લિકને જાણ કરવી જોઈએ। આ રીતના બધી અર્થતંત્ર છે ને, પાઇપલાઇન તમે જોઈ શકો છો તૂટી ગઈ છે, ચારેકોર પાણીની રેલમ છેલમ થઈ ગઈ છે, છેલ્લા 3 દિવસથી આ પાણી મળ્યું નથી ને એક દી આજ પાણી આપ્યું તો પાણી ભરાય એવી કોઈ પોઝિશન નથી અત્યારે। આપણી સાથે મહિલાઓ છે તેની સાથે પણ વાત કરીશું, શું કહેશો બેન? કેટલા દિવસથી આ પાણી નથી આવતું, કઈ રીતની સમસ્યા? 3 દિવસથી આ જૂની લાઇનમાં નથી આવતું અને નવી લાઇન નથી, નવી લાઇન બાકી છે નાખવાની અને બાજુમાં અમે નવી લાઇનમાં પાણીમાં સગા થઈ ને અહીંયા ભરી છે પાણી અને કેટલા ટાઈમ છે આવશે પણ નવી લાઇન કેટલી રજૂઆત તમે કઈ કરી હતી કે શું કીધું અધિકારી કરી હતી અને કાગળિયો મેં બતાવ્યો વેરાનો, નળ વેરાનો અને બધું બતાવ્યું છે અને કાલે કમ્પ્લીટ કરાવવા ગઈ હતી તો એને વોટ્સઅપમાં મોકલું છે અને ઓફિસે ગઈ। કેટલા દિવસથી પાણી નથી આવતું, શું 3 દિવસથી નથી આવતું? 3 દિવસથી પાણી નથી આવતું। આપણી સાથે સ્થાનિક લોકો છે તેની સાથે પણ વાત કરીશું, ખાસ પાણીની સમસ્યા છે તે છે, કેટલા દિવસ થયા છે પાણીની સમસ્યા? રાજકોટ મહાનગરપાલિકામાં અંધેરી નગરી ગંડુ રાજા જેવો વહીવટ ચાલે છે, મુખ્યમંત્રી એ રાજકોટના છે, મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં આજે પાણીની સમસ્યા વકરી રહી છે, જે લોકોને પાણી મળે છે તેને ધોમધોકર પાણી રેલમ છેલ અને નદીની માફક શેરી ગલીઓમાં પાણી ફરી વહે અને જે લોકોને પાણી નથી મળતું એને એક ટીપું પણ પાણી નથી મળતું। નવી પાઇપલાઇન ડીઆઈ પાઇપલાઇનનું નામ કામ વર્ષોથી ચાલે છે, લાંબા સમયથી કામ ચાલતું હોય એટલે એ લાઇનમાં પણ પાણી મળતું જ, અમુકને મળે છે અમુકને મળતું જ નથી, જૂની લાઇનમાં આ લોકોએ 3 દિવસથી પાણી બંધ કરી દીધું છે। નર્મદાના નામે રાજકીય રોટલા શેકનારા અત્યારે હવે આ આગામી દિવસોમાં વોર્ડ નંબર 14માં લોકોનો આક્રોશ ભભૂક્યો છે ને આ બાબતે કમિશનર સહિતના લોકો અધિકારીઓ બજેટમાં વ્યસ્ત છે, આગામી દિવસોમાં આ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને ટોળાશાહીની રજૂઆત સાંભળવાની આદત પડી ગઈ છે, એ આગામી દિવસોમાં એને ટોળાશાહીની રજૂઆત પણ સાંભળવી દેવાની અમારી પૂરેપૂરી તૈયારી છે।
એ લોકોને તંત્રને બે દિવસનું અલ્ટિમેટમ છે, 48 કલાક પછી આ બાબતે અમારે આંદોલન કરવાની ફરજ પડશે. જય હિન્દ. ચોક્કસથી જે લોકો છે તે રહેવાસીઓ છે તેમાં રોષ છે તે જોવા મળે છે, કારણ કે જે DI પાઇપલાઇન છે 24 કલાક જે પાણીનો પ્રોજેક્ટ છે તે વોર્ડ નંબર 14 અને 7માં હાલ જે કામગીરી ચાલી રહી છે તેમાં લોકોમાં છે તે ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન જય સાથે નરેન્દ્ર પીઠિયા, રાજકોટ.